અને આ તરફ હવે સમાચાર રાજકોટ થી જે ઉપલેટાના ગણોદ ગામે SDRF ની ટીમે લોકોનું રેસ્ક્યુ કર્યું. ગણોદ ગામની યુવતીને ખસેડી છે હોસ્પિટલમાં સારવાર માટે યુવતીને લઈ જવામાં આવી છે. યુવતીને સ્પર્ધનશને કારણે તાત્કાલિક સારવારની જરૂર હતી. મહત્વનું છે કે પાણી ભારે પાણીની વચ્ચે એક સાપ યુવતીને કરડી ગયો હતો, જેના કારણે યુવતીની હાલત ખરાબ થઈ હતી. યુવતીને તાત્કાલિક સારવારની જરૂરિયાત હતી, પરંતુ પાણી ભરાવાના કારણે સંપર્ક કપાયો હતો, રસ્તો બંધ છે, જેથી NDRFની ટીમ ત્યાં યુવતીના બચાવ માટે પહોંચી છે. ટીમે યુવતીને બચાવી અને તાત્કાલિક જરૂરી સારવાર માટે ખસેડી છે. યુવતીને ઉપલેટાની ખાનગી હોસ્પિટલમાં હાલ તો સારવાર આપવામાં આવી રહી છે. ગણોદથી ઉપલેટા તરફ જવાના રસ્તા પર કોઝવે પર પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે, જેથી કોઈ વાહન અહીં આવી શકે તેવી પરિસ્થિતિ નથી. જોકે ધોરાજીના ડેપ્યુટી કલેક્ટરે SDRFની ટીમને રેસ્ક્યુ માટે સૂચના આપી અને આ યુવતીનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા હુસૈન. જી હુસૈન, શું માહિતી? જી હા, ચોક્કસથી આપને જણાવી દઉં કે ગત રાત્રિના ઉપલેટા તાલુકાનું ગણોદ ગામ છે, ત્યાં એક યુવતીને સર્પે દંશ માર્યો હતો, જેને લઈ અને યુવતીના પરિવારજનોએ ઉપલેટા મામલતદાર અને ધોરાજી ડેપ્યુટી કલેક્ટરને જાણ કરી હતી. ત્યારબાદ ધોરાજીના જે ડેપ્યુટી કલેક્ટર છે તેમને SDRFની ટીમને સૂચના આપી હતી અને વહેલી સવારે જ આ યુવતી છે તેનું રેસ્ક્યુ કરી અને યુવતીને ખાનગી હોસ્પિટલ ખાતે ઉપલેટામાં ખસેડવામાં આવી હતી. જી જી હુસૈન, આભાર આપનો. એટલે ગઈકાલે રાત્રે એક સાપે યુવતીને ડંખ માર્યો હતો, પરંતુ પાણીના કારણે યુવતી સુધી કોઈ પહોંચી શકે એવી પરિસ્થિતિ નથી. આજે SDRFએ યુવતીનું રેસ્ક્યુ કર્યું.